ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીના પ્રવાસે આવ્યા છે. માલપુરના મોર ડુંગરી ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં શક્તિસિંહ ગોહિલે હાજરી આપી હતી. વિજય વિશ્વાસ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય, એમાં પણ જેને 10 વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ, 10 વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ. એમણે કહેવું જોઈએ કે મેં 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે 2 કરોડ નોકરી ખોલીશ ને જુઓ આટલી ખોલી. એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ, પણ 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કેમ થયા, જવાબ આપવો જોઈએ. એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ, ખર્ચો બમણો થઈ ગયો, જવાબ આપવો જોઈએ. એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે, સૌથી કમજોર રૂપિયો થઈ ગયો, જવાબ આપવો જોઈએ. એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારથી પૈસા લેવાયને બ્રિજ તૂટે છે, જવાબ આપવો જોઈએ. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, જવાબ આપવો જોઈએ. એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી, એટલે કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે. આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે. એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે. અરે, અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી, 400 કરતાં વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી. શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો? દાખલો તો બતાવે એક પણ. લેખિત એણે આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય. અમારો ભૂતકાળ પણ સાફ છે. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી. એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને. આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે. અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લખાયેલું છે અને અમારા પણ દિલમાં છે. કમળો હોય તે પીળું ભાળે, એમને બંધારણ બદલવું છે. ચોર છે બીજાને ચોર કે, આ રીતની પરિસ્થિતિ છે.